અક્ષત કળશ પૂજન થરાદના નવા રામજી મંદિર ખાતે પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। અયોધ્યા ખાતે શ્રી રામ ભગવાનનું ભવ્ય મંદિરની પૂર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, જેમાં આગામી 22 જાન્યુઆરી 2024 અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થવાના છે। ત્યારે સમગ્ર ભારતના દરેક ગામમાં વસતા પ્રત્યેક હિન્દુ ઘર સુધી અક્ષત પહોંચાડવાનો કાર્યક્રમ નિયત કરવામાં આવેલ છે। તે અનુસંધાનમાં અયોધ્યા ખાતે અક્ષત કળશ દરેક ગામ સુધી પહોંચાડવા માટેનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો। આ અક્ષત કળશ અયોધ્યાથી ઉત્તર ગુજરાતના પ્રાંત કાર્યાલય પહોંચ્યો હતો અને ત્યાંથી આજે સાંજે થરાદના નવા રામજી મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મંત્રી અક્ષત કળશ લઈને પહોંચ્યા હતા, જેમાં અક્ષત કળશ પૂજનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। જેમાં અક્ષત કળશ પૂજન માસુમજી વાઘેલા, મોતીભાઈ પટેલ, શૈલેષભાઈ રાજપૂત, કરશનભાઈ સોલંકી કર્ણાવટીથી અક્ષત કળશ પૂજન લઈ અને થરાદ પહોંચ્યા હતા। થરાદના નવા રામજી મંદિર ખાતે કળશનું સ્વાગત થરાદ શ્રીરામ સેવા સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ, ભારત વિકાસ પરિષદ, લાયન્સ ક્લબ થરાદ તેમજ વિવિધ ધાર્મિક સંગઠનો અગ્રણીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। આગામી જાન્યુઆરી માસની 22 તારીખે ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે, ત્યારે સમગ્ર પ્રાંતોને અયોધ્યા રામ જન્મભૂમિ ન્યાસ દ્વારા ત્યાંથી અક્ષત કળશ આપવામાં આવેલ, જે દરેક પ્રાંત સુધી પહોંચે। આજે ગુજરાત ઉત્તર ગુજરાત પ્રાંતના સમગ્ર 28 જિલ્લાઓની અંદર જિલ્લા મંત્રીઓને જિલ્લા સહ અયોધ્યાથી આવેલ કળશ અર્પણ કરવાનો કાર્યક્રમ કર્ણાવતી ખાતે VSB કાર્યાલય ખાતે યોજાયો। હવે એ કળશ આપણા જિલ્લામાં આવ્યો છે, અક્ષત કળશ। હવે એ આપણા દરેક પ્રખંડ સહ આપણે ધારો કે 9 પ્રખંડ છે, તો 9 પ્રખંડની અંદર આ કળશ ત્યાં આપણે અર્પણ કરીશું અને પ્રખંડ સહથી પછી દરેક ગામ સુધી અને દરેક હિન્દુના ઘર સુધી ભગવાન શ્રીરામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અક્ષત દરેક હિન્દુના ઘર સુધી પ્રસાદ રૂપે પહોંચશે, જેને પૂજાની અંદર એમના ઘરના ઈષ્ટ દેવતાઓના સાનિધ્યમાં ચરણે મૂકી શકે અને એના કોઠારની અંદર અર્પણ કરી શકે। આ ભગવાનની એક પ્રસાદી છે અને દરેક હિન્દુના સમર્પણ અને સહયોગથી આ મંદિર બનવા જઈ રહ્યું છે, ત્યારે દરેક હિન્દુના ઘર સુધી ભગવાન શ્રીરામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયા બાદ ત્યાં નિહાળવાનો અવસર પ્રદાન કરવા માટે એક ત્યાંની પત્રિકા પણ આપણે આપીશું અને ભગવાન શ્રીરામનો મંદિરવાળો એક લેમિનેશન કરેલો ફોટો અને દરેક ઘર સુધી, દરેક હિન્દુના ઘર સુધી, કોઈ હિન્દુ વંચિત નહીં રહી જાય, તમામ સમાજના છેવાડામાં છેવાડાના હિન્દુના ઘર સુધી અક્ષત પહોંચે એ પ્રકારનો શુભ આશય શ્રીરામ જન્મભૂમિ ન્યાસ અયોધ્યા દ્વારા લેવામાં આવે અને એ કળશ આપણા જિલ્લાની અંદર અત્યારે ભગવાન શ્રીરામજીના મંદિરે ત્યારે પહોંચ્યો છે અને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, સંઘ પરિવાર અને તમામ સહયોગી સંગઠનો સાથે મળી, બધા જ કાર્યકર્તાઓ મળી અને દરેક હિન્દુના ઘર સુધી આ શુભ સંકલ્પ અને જે અક્ષત અને પ્રસાદી છે એ પહોંચશે।